નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત. અને સૌ પ્રથમ વાત કરીએ વરસાદની, તો વડોદરામાં મોડી રાત્રી વરસી રહ્યો છે વરસાદ, અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સપાટી વધી છે. આજવા ડેમની સપાટી વધીને 212 ફૂટ થઈ છે, ત્યારે 15 ફૂટે પહોંચી છે વિશ્વામિત્રી નદીની સપાટી. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જે 26 ફૂટ છે તે ભયજનક સપાટી છે, ત્યારે 15 ફૂટે પહોંચી છે વિશ્વામિત્રી નદીની સપાટી. અને જે આજવા ડેમ છે તે આજવા ડેમની જે સપાટી છે તે 212 ફૂટ થઈ છે. ત્યારે ફરીવાર જો આજવા ડેમની સપાટી વધે તો આજવા ડેમનું જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી શકે છે. તો વડોદરામાં ગઈકાલ રાતથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, અને ગઈકાલે જે વરસાદ વધુ વરસશે તેવી આગાહી પણ વડોદરામાં કરવામાં આવી હતી. ત્યારે ઉપરવાસમાંથી પણ વરસાદના કારણે જે પાણી છે તે આજવા રોડમાં આવી રહ્યા છે. વડોદરામાં એલર્ટની પણ ચેતવણી આપવામાં આવી છે. ગઈકાલે પણ વડોદરાના જે કલેક્ટર છે તેમણે એલર્ટની ચેતવણી આપવામાં આવી હતી. આજે પણ વડોદરામાં એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. અને આજવા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે આજવા ડેમમાં તેમાં સતત પાણીની આવક વધવાના કારણે 212ની સપાટીએ હાલમાં આજવા ડેમ પહોંચ્યો છે. જ્યારે આજવા ડેમની સપાટી હજુ વધતા તેનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવશે, અને વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે તેમાં પણ વધારો થશે. હાલમાં 15 ફૂટે છે વિશ્વામિત્રીની જળ સપાટી, અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર વડોદરાના માથે આફત આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. તો 8,300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, અને 15 ફૂટે પહોંચી છે વિશ્વામિત્રી નદી. ત્યારે જે 26 ફૂટે ભયજનક સપાટી છે પણ સતત વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે. આજવા અને પ્રતાપપુરા સરોવરનું પાણી આફત લઈને આવી શકે છે. હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી. રવિ, જે રીતે આજવામાં સતત પાણીની જે સપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે અને વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેના પગલે જે આજવા સરોવર છે અને પ્રતાપપુરા સરોવર છે તે બંનેની સપાટીમાં વધારો થયો છે. જેના પગલે જે પાણી છે તે પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે. 8,300 ક્યુસેક જે છે પાણી સતત વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વિશ્વામિત્રીની જે સપાટી છે તે 15 ફૂટ પહોંચી છે, જ્યારે આજવા સરોવરની સપાટી 212.50 ફૂટ પહોંચી છે. મહત્વની વાત છે કે કલેક્ટરે તાત્કાલિક જે શાળા કોલેજો છે તેને છોડી મૂકવા માટે, અને જે સાંજની જે પણ કોલેજ હોય છે, જે પણ સ્કૂલ હોય તેને તાત્કાલિક રજા જાહેર કરવા માટેના આદેશ આપી દીધા છે. તો સાથે સાથે જે 18 ફૂટ જે વિશ્વામિત્રી નદીની સપાટી થાય છે, તો જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોએ ફરીથી રહેવા ગયા હતા તેવા તમામ લોકોને ફરીથી નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા માટેના પણ આદેશ આપી દેવામાં આવે છે. તો સાથે સાથે જે NDRF ફાયર બ્રિગેડ અને જે કોર્પોરેશનની જે ટીમો છે, અધિકારીની ટીમો બનાવવામાં આવી છે, અને 18 ફૂટ સતતની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકોને જે પણ કોર્પોરેશને વૈકલ્પિક આશ્રય સ્થાન નક્કી કર્યા છે તે તમામ જગ્યા પર લોકોને શિફ્ટ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આમ કહી શકાય કે વડોદરામાં ફરી એક વખત પૂરની શક્યતા ઉભી થઈ શકે છે, કારણ કે સતત આજવા અને પ્રતાપપુરા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી આવી રહ્યું છે, જેના કારણે વિશ્વામિત્રીની સપાટી સતત વધી રહી છે, અને તેના કારણે ચોક્કસથી જે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેમની ચિંતામાં વધારો થયો છે. હાલમાં તમે જણાવી દો કે વડોદરામાં જેટલી પણ શાળા જે છે, જેટલી પણ કોલેજ છે, તમામ કોલેજોને છોડી મૂકવામાં આવી છે, તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે, અને ચોક્કસથી સમગ્ર વડોદરા શહેરના લોકોને કલેક્ટરે અલર્ટ રહેવા માટે અને ચોક્કસથી સાવચેત રહેવા માટે આદેશ જારી કર્યા છે. મિતુલજી, જે એલર્ટ આપવામાં આવ્યું છે કેટલા દિવસનું એલર્ટ છે? મિથુન, જે રીતના હવામાન વિભાગ દ્વારા 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી આપવામાં આવી છે તેના પગલે સતત જે વડોદરા કલેક્ટર અને સમગ્ર ટીમ છે તેના પર નજર બનાવી રાખી છે, અને ચોક્કસથી હાલમાં તો આજ પૂરતું જે એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, પરંતુ જે સાંજ સુધીમાં આજ પ્રકારના ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેશે, અને વડોદરામાં પણ હાલમાં જે ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જો વરસાદ પણ ચાલુ રહેશે તો ચોક્કસથી આવતીકાલે પણ આ એલર્ટ જારી રહેશે. આવતીકાલે પણ શાળા કોલેજોમાં નજર રાખવાનો વારો આવી શકે છે, કારણ કે વિશ્વામિત્રીની સપાટી જો 18 ફૂટ થાય છે તો કેટલાક એવા નીચાણવાળા જે બ્રિજીસ છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે, તેના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે, અને તેના કારણે જ કલેક્ટરે આ વખતે અગમચેતીના ભાગરૂપે તમામ જગ્યા પર સાવચેતીના ભાગરૂપે લોકોને ખાલી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે, અને તેના કારણે સતત 18 ફૂટ જેવી વિશ્વામિત્રી નદી થશે
તો તેને ખાલી કરી દેવામાં આવશે આસપાસના વિસ્તારના વિસ્તારને. તે ઉપરાંત જે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે વડોદરા પોલીસની, તેમાંથી 40 જેટલા માહિતીમાંથી વડોદરા શહેરના તમામ લોકોને અવગત કરવામાં આવી રહ્યા છે પાણી ભરાવાની ફરીથી શક્યતા જોવા મળી રહી છે. તેના કારણે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. ખેડા જિલ્લાના 10 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. મહેમદાવાદ, ડાકોર, ઠાસરા, ખેડા, નડિયાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, કહતેશ્વર, માતર સહિત અનેક વિસ્તારોમાં